સ્પાર્ક સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્રની શક્તિ મલ્ટીપર્પસ કોપરેટિવ સોસાયટી એજન્ટો સાથે હજારો લોકો પાસેથી કરોડો રૂપિયાના રોકાણ કરાવ્યા છે ગુજરાતના ડિરેક્ટરો દ્વારા જ બે થી ચાર વર્ષમાં જ આ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ખાનગી ફાઇનાન્સ સંસ્થા બંધ કરી હાથ ઊંચા કરી દેતા જ અનેક ઠેકાણે રજૂઆત કરવામાં આવી છે પરંતુ થાકેલા નવસારી સુરત વલસાડના પીડિતો આજે ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરી અને મદદ માંગી છે સમસ્યા એ જ કે જે શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં બેંક જેવી સુવિધા બતાવીને ડાયરેક્ટર લોકોએ એજન્ટો નિમણૂક કરાવી એમના હસ્તકમાં આજે કરોડો રૂપિયાનું રોકાણ થયું પરંતુ સંસ્થાનું આજે રોકાણ ફંડ કારણે પાછું મળે તેવું કોઈ આયોજન દેખાઈ નથી રહ્યું કારણ કે આ સંસ્થાનું ટોટલી કાર્યવાહી બંધ થઈ ગઈ છે અને હવે રોકાણકાર રૂપિયા ક્યાં લેવા જવા ક્યાં એમની પોતાની અરજી કરવી રૂપિયા મળે તે બાબતથી એવું કોઈ માર્ગદર્શન મળી નથી રહ્યું આજે અમે અનંત પટેલ સાહેબની મુલાકાત થઈ કે જેમને આ વિષયની અમે રજૂઆત કરી કે આજે અલગ અલગ ગામડેથી રોકાણકારોના રૂપિયા નથી મળી રહ્યા એમની રોજ નાના નાના ઘરના લોકો છે મજૂરી કરતા લોકો છે અને મોંઘવારી ઘણી હોય આજે એ લોકોને ઘણી તકલીફ પડતી હોય તો આ રોકાણની રકમ પર જ આધારિત થયા હોય તો આજે એમના રૂપિયા જોઈએ છે તે બાબત માટે કે અમને કઈ રીતે મળશે તો કોઈક માર્ગદર્શન ન મળતું હોય તો તે બાબતથી અમે અનંત પટેલ સાહેબને બધા રોકાણકારો મળી મુલાકાત થઈ છે સંસ્થાના જે ડિરેક્ટર બતાવતા હતા તે કલ્પેશ પટેલ પંકજ પટેલ રાજેન્દ્ર ચૌહાણ અને જે કમિટી મેમ્બર તરીકે તે બતાવતા તે દેસાઈ રીતે શાહિર અલ્પેશ પટેલ અને સંજય સોલંકી છે અમારું રોકાણકારણ ફક્ત એક જ માંગ છે કે ભાઈ જે રકમ રોકાણ થઈ છે તે અમને કમસે કમ પરત મળી જાય તો અમને ન્યાય મળ્યો ગણાય જે અમારો અંદાજ છે કે લગભગ ઓલ ઓવર ગુજરાતથી બારથી પંદર કરોડ જેવું ઓછામાં ઓછું હોય શકે શક્તિ મલ્ટીપર્પસ કોપરેટિવ સોસાયટી જેમણે નવસારી સુરત નવસારી જિલ્લાના ગામો સુરત તેમજ વલસાડ વિસ્તારમાં પોતાની બ્રાન્ચો ચાલુ કરીને લગભગ પચોતેરથી સો કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને છેલ્લા ચાર વર્ષથી ગાયબ છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ અને જે રોજ શાકભાજી વેચે ફળ ફ્રૂટ વેચે એના પૈસા જમા થતા હતા એમાં એમણે પોતાની રીતે પાસબુક પણ બનાવી હતી અને ખૂબ મોટી સંખ્યાના લોકોને સાથે ચીટિંગ કર્યું છે આજે અમારી સાથે સુરત નવસારી વલસાડથી જે પણ કસ્ટમરો હતા અને પોતાની રીતે પૈસા એજન્ટો હતા એ બધા જ અમારી સાથે મુલાકાત કરી અમે આવનારા દિવસોમાં એમની સાથે અને એમના કસ્ટમરોની સાથે ન્યાયની અપેક્ષાએ કલેક્ટર કચેરીમાં પણ જઈશું એસપી કચેરીમાં પણ જઈશું અને જે પણ ચીટર હતા એમના પર ગુનો દાખલ થાય અને જેટલા કસ્ટમર છે એના પૈસા પાછા મળે એના માટે અમે આંદોલન પણ કરીશું અને રસ્તા પણ ઉતરીશું અહીંથી અમને એવી ફરિયાદો મળી છે કે હજુ સુધી ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને એ પણ સંશોધનનો વિષય હશે કે ગુનો કેમ દાખલ ન કરવામાં આવ્યો અને આમાં જે પણ ડિરેક્ટરો છે જે પણ ચીટરો છે હવે નવી નવી સંસ્થા અને નવી નવી આવી મલ્ટીપર્પઝ વાતો લઈને બેન્કો ખોલવાની ખાનગી બેન્કો ખોલવાની વાતો લઈને ચીટિંગ હજુ પણ એનું ચાલું છે અને એના પર જો ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવે તો ખરેખર આ ચીટરો પાસે કેટલાઓ કરોડ રૂપિયા લોકોના એમની પાસે છે એ ખબર પડશે અને એમની મોડેસ ઓપરેન્ડી પણ ખબર પડશે નવસારી પોલીસ અને સુરત પોલીસે ક્રાઇમ બ્રાન્ચે પણ એની તપાસ ચાલુ કરી એવું કહે છે પરંતુ અત્યારે કયા સ્ટેજ પર છે શું છે એની ખબર નથી એટલે અમે એ જાણકારી માટે પણ પોલીસ પાસે એસપી કચેરીએ જઈશું અને કલેક્ટર કચેરીએ પણ જઈશું અંદાજત અમને તો આપણે જે વાત કરી આ લોકો ખુલીને તો કંઈ કહેતા નથી મેઇન મુખ્ય છે તે પરંતુ દસથી થી પંદર હજાર સભાસદો ચોક્કસપણે હોવા જોઈએ